નમસ્કાર યો ગુજરાતી ન્યૂઝમાં આપને સાથે હું છું હિનારાજ અત્યારે રાજ્યમાં ચોમાસાએ વિરામ લીધો છે અને કહીએ તો કદાચ વિદાય પણ લીધી છે પરંતુ સિક્કિમમાં આબ ફાટવાની ઘટના બની છે જેમાં ત્રેવીસ જવાનો પણ ગુમ થયા છે શું છે વધુ વિગતો ચાલો હું તમને જણાવું ઉત્તર સિક્કિમમાં લુનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં પૂર આવ્યું છે સેનાના ત્રેવીસ જવાનો ગુમ થયાના પણ સમાચાર છે વહીવટી તંત્રે આસપાસના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે સર્ચ ઓપરેશન ચાલુ છે આ દુર્ઘટનામાં ઘાટીમાં કેટલાક સૈન્ય મથકોને અસર થઈ છે જ્યારે વાદળ ફાટ્યા બાદ પૂર જેવી સ્થિતિ સર્જાય ત્યારે મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગ તમ પહોંચ્યા અને અહીં તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો ગુવાહાટીમાં ડિફેન્સ પીઆરઓએ કહ્યું કે ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક પૂર આવ્યું ત્રેવીસ સૈનિકો ગુમ થયા ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીની સપાટી અચાનક પંદરથી વીસ ફૂટની ઊંચાઈ પહોંચી ગઈ હતી જેના કારણે સિંગતમ નજીકના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનોને અસર થઈ હતી સેનાના ત્રેવીસ જવાનો ગુમ થયાના અને એકતાલીસ વાહનો કાદવમાં ડૂબી જવાના સમાચાર છે બીજેપી નેતા ઉગેન સેરિંગ ગ્યાત્સો ભૂટિયાએ જણાવ્યું હતું કે સરકારી તંત્રને સ્થાને મૂકીને લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી પરંતુ સિંગતમમાં જાહેર મિલકતોને નુકસાન થયું છે કેટલાક લોકો ગુમ છે એવી માહિતી છે કે તેમને શોધવાનો પ્રયાસ ચાલુ છે તો સિક્કિમમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે પૂર જેવી સ્થિતિ સર્જાય છે વાદળ ફાટવામાં ત્રેવીસ જવાનો જે છે તે પણ પૂરનું જે પાણી છે તેમાં ગુમ થયા છે તેની શોધખોળ ચાલુ છે અને અત્યારે પણ હાલ જે જાનહાલને નુકસાન થયું છે તેનો પણ તાગ મેળવવામાં આવી રહ્યો છે તો આવી જ બીજી અવનવી માહિતી અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ નમસ્કાર